जय हिंद दोस्तों। तो धोरण 10 ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। તો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો। આ ઉપરાંત આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવા માટેની લિંક પણ આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ રિઝલ્ટને જોઈ શકો છો। બંને લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો મોબાઈલમાં રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ જોવા માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 માટેના બે બોક્સ જોવા મળશે। ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022, જો તમારી પાસે સીટ નંબર હોય તો આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। બીજું બોક્સ છે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે। તો જો તમારી પાસે સીટ નંબર ન હોય, કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર નામ સર્ચ કરીને તમારે રિઝલ્ટ જોવું હોય તો આ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। હવે દોસ્તો આ બીજા બોક્સ ઉપર ક્લિક કરીને તમારે નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાશે, કઈ રીતે વિદ્યાર્થીનું નામ સર્ચ કરવાનું એના વિશે હમણાં આપણે વાત કરીએ। પણ પહેલાં આપણે પહેલા બોક્સ ઉપર ક્લિક કરી દઈએ, સીટ નંબર ઉપરથી જેમને રિઝલ્ટ જોવું હોય એમને આવડી જાય। તો પહેલા બોક્સ ઉપર ક્લિક કરો, જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો, દોસ્તો નીચે લખેલું છે ધોરણ 10 રિઝલ્ટ, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। દોસ્તો આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ એક સાથે રિઝલ્ટ જોતા હોય એટલે રિઝલ્ટ ઓપન જ ન થાય અથવા તો બહુ વાર લાગે, માટે દોસ્તો અહીંયા લિંક 1 આપી છે, લિંક 2 પણ આપી છે અને લિંક 3 પણ આપી છે। એક લિંકમાં ઓપન ન થાય રિઝલ્ટ તો બીજી લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। અહીંયા દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો, માની લો કે લિંક 1 ઉપર ક્લિક કરો તો એક બોક્સ ઓપન થશે, એમાં તમારે તમારો સીટ નંબર લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એક સેકન્ડની અંદર તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। આ તો આપણે વાત કરી કે સીટ નંબરથી તમારે રિઝલ્ટ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય। જો દોસ્તો તમારે નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો આ દોસ્તો વેબસાઇટ ઓપન થાય mygkguru.in, આ વેબસાઇટ ઓપન થાય એમાં દોસ્તો જે બીજું બોક્સ છે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટેનું એ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે, એમાં દોસ્તો તમે નીચે જશો, નીચે દોસ્તો લખેલું છે ધોરણ 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ 3 લિંક આપેલી છે, લિંક 1, લિંક 2 અને લિંક 3। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો તો દોસ્તો એક બોક્સ ઓપન થશે, એમાં દોસ્તો લખેલું છે એન્ટર નેમ। એમાં દોસ્તો ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થી આખું નામ લખી નાખે છે અથવા ઘણા વિદ્યાર્થી ખાલી વિદ્યાર્થીનું નામ લખે છે, પણ ખાસ યાદ રાખો નામથી રિઝલ્ટ જોવા માટે તમારે ખાલી વિદ્યાર્થીની અટક એટલે કે સરનેમ લખવાની છે। તમે સરનેમ લખશો, માની લો કે કોઈ વિદ્યાર્થીની સરનેમ હોય મકવાણા, તો તમારે ખાલી મકવાણા લખવાનું છે, વિદ્યાર્થીનું નામ ને ફાધરનું નામ લખવાનું નથી। ખાલી તમે સરનેમ લખશો, ગો બટન ઉપર ક્લિક કરશો એટલે આખા ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓ મકવાણા સરનેમથી હશે બધાનું લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર આવશે। એ લિસ્ટમાંથી તમારે તમારું નામ સર્ચ જોઈ લેવાનું છે, શોધી લેવાનું છે, એ તમારું નામ મળી જાય એની બાજુમાં જે ગો બટન હોય એના ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ તમારા સ્ક્રીન ઉપર આખું ઓપન થઈ જશે, સીટ નંબર લખવાની કંઈ જરૂર નહીં પડે। તો દોસ્તો જો રિઝલ્ટ મુકાય તો દોસ્તો આવી રીતે નામ પરથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। એવું જરૂરી નથી કે દોસ્તો દર વર્ષે નામ પરથી રિઝલ્ટ મુકાય જ, ક્યારેક દોસ્તો મુકાય છે ક્યારેક મુકાતું નથી। તો દોસ્તો આવી રીતે તમે તમારું રિઝલ્ટ નામ પરથી પણ જોઈ શકો છો। જો મુકાશે તો www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે તમારું રિઝલ્ટને જોઈ શકશો। તો દોસ્તો આશા રાખું છું કે તમને રિઝલ્ટ જોતા આવડી ગયું હશે, સીટ નંબર પરથી અને સીટ નંબર વગર। જો દોસ્તો મુકાય તો સીટ નંબર વગર પણ તમે રિઝલ્ટને www.mygkguru.in આ વેબસાઇટ પરથી સર્ચ કરીને જોઈ શકો છો। દોસ્તો રિઝલ્ટ જોયા પછી નીચે કોમેન્ટ કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં, તમારું રિઝલ્ટ નીચે કોમેન્ટ કરી દેજો। બાકી દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા એવા ટકા મળે એવી શુભેચ્છા સાથે વિડીયોને પૂરો કરીએ, બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।